જય માતાજી. મિત્રો કેમ છો તમે બધા? આજના નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અત્યારે તો હું આપણે થુરટ ગામ માટે ફરવા માટે નીકળ્યો છું. અત્યારે તો બાઇક લઈને આજનો બ્લોગ આપણે મસ્ત કરે છે. આપણે બધા ડુંગરા બુંગરા મેં બધે ફરતા ફરતા જશું એનો આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે અત્યારે તો હું ભાકા ગામથી આગળ છું. કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય છે એના કારણે હું અત્યારે બ્લોગિંગ કરી જતો. એટલે હવે આપણે કવાટ પહોંચું પછી આપણે ત્યાંથી બ્લોગિંગ સ્ટાર્ટ જ થઈ જશે. એટલે બ્લોગને તમે આવી રીતે પડ્યા રહેજો. દોસ્તો અત્યારે તો હું હાઈવા પર છું. આપણે કવાટ નસવાડીવાળા આપણે હાઈવા પર તો આપણે આગળ અત્યારે હવે નીકળશું કહેવાય. એટલે આજનો બ્લોગ તો આપણે બહુ મસ્ત રહેશે. અને આછા આપણા ભાઈ, અત્યારે અમે બે ભાઈ જઈએ છે ફરવા માટે. એટલે આછા આપણું બાઈક આપણે સીધા કવાટ પેટ્રોલ પંપે મળીએ ફરીથી. દોસ્તો અત્યારે તો આપણે કવાટ પહોંચી ગયા છે પેટ્રોલ પંપ નજીક. અત્યારે ફિલિંગ કરાવી લઈએ, પેટ્રોલ પંપ નાખી લઈએ ગાડીને. દોસ્તો અત્યારે તમે પેટ્રોલ પુરાવીને આવતા નથી પેટ્રોલ પંપ નજીક. સહી મોબાઈલ ચલાવવાની હોય તો પહોંચી નહીં હતી, એટલે હું થોડો ખાલી વિડીયો ઉતાર્યો હતો. અત્યારે આપણે કવાટ બજારમાં આવી ગયેલા છે એટલે આપણે બજાર. દોસ્તો આ છે આપણે કવાટ ચોકડી છોટાઉદેપુર બધે જવા માટે. આ છે આપણી ચોકડી. દોસ્તો આ છે આપણું કવાટનું માર્કેટ, જોઈ શકો છો કેટલું મસ્ત. દોસ્તા છે અંદરનું બજાર, જોઈ શકો છો દુકાનો બુકાનો. આપણે કવાટ આપણે આદિવાસી સમાજનું બજાર. દોસ્તા છે આપણું કવાટનું નવું બસ એ મળે છે અત્યારે તો જોઈ શકો દુકાન. દોસ્તો આ છે આપણી હેરાન નદી આપણા ઘરની આગળ વિદાય છે. એ પાણી બહુ ઓછું છે, આપણી બાજુ વધારે છે પાણી. કવાટ વ્યા છે હેરાન નદી આપણે. અત્યારે તો આપણે ચિત્તબા ગામ થી આગળ આવતા રહ્યા છે. હવે આપણે અત્યારે તો કઠવાણી બાજુ જવાનું છે આ રોડે. એટલે આપણે બ્લોગમાં આવી રીતે ભણ્યા રહેજો. આપણે હજી આગળ બ્લોગની તો બહુ જ મજા આવશે. એટલે મારો થોડોક વોઇસ ડિફરન્સ લાગતો હશે કેમ કે શરદી ખાંસી થવાના કારણે, તો થોડોક એડજસ્ટ કરી લેજો. તો આપણે ફાઇનલી ડુંગરો તો આવી જ ગયા છે, જોઈ શકો છો કેવા એકદમ મસ્ત હરિયાળી જેવું થઈ ગયું ને. આપણે કેટલો મસ્ત લાગે વ્યૂ. હવે તો આપણે ઠેઠ સુધી આવા રસ્તામાં જ જશું એટલે બ્લોગની તો બહુ જ મજા આવશે. એવી રીતે તમે બ્લોગમાં જોડ્યા રહેજો. દોસ્તો કેવા આપણે મોટો પહાડ રસ્તો ચડવાના એવું જોઈ શકો. આપણે બાઇક તો ન ચડતી છેલ્લા ગેરવે નાખી ચડે તો ડુંગર દેવા છે તારે.
તો દોસ્તો આપણે ફરીથી ઢોળ ચડવા અમે આવી ગયો છે. બહુ જ લાંબો ઢોળ છે, જોઈ શકો. આ બાજુ આપણે આ છે કોળી. આપણે અત્યારે તો ગાડી હેવી જોઈએ, તો આજુ આ કમ્પ્લેટ આપણે બાઈક આપણું જતું રહી. દોસ્તો ડુંગર મેં હવે ટાવર કેટલો મસ્ત, એટલે આ આપણે નેટવર્ક બહુ જ ફૂલ જ ચાલે. તો દોસ્તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો, કેમ કે આપણા નવા વિડીયો જોવા માટે. અને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ, બધા મિત્રોને જય માતાજી. આપણે ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં.